મિત્રો, અગાઉ આપણે જીપીએસસી એક્ઝામ વિશે વાત કરી, જેમાં આપણે સરળ ભાષામાં આ પરીક્ષા વિશે માહિતી મેળવી, જે બાદ આપણે જીપીએસસી એક્ઝામના સિલેબસ વિશે માહિતી મેળવી, અને હવે મોટાભાગના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર, જીપીએસસી પ્રિલિમ્સ, જીપીએસસી મેન્સ તેમજ જીપીએસસી ઇન્ટરવ્યુ રાઉન્ડ પર સ્પેસિફિક વિડીયો બનાવો. તો આ તમારી રિક્વેસ્ટ સાથે નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જીપીએસસી યુપીએસસી રિલેટેડ વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, જીપીએસસી અર્થાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે રાજ્યભરમાં ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલકી સેવા માટેની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા મુખ્યત્વે ક્લાસ 1, ક્લાસ 2 તેમજ ક્લાસ 3ના અધિકારીઓની ભરતી માટેની પરીક્ષા હોય છે. આ પરીક્ષાને ક્લિયર કરવા માટે ઉમેદવારને પરીક્ષાના 3 ચરણોમાંથી પસાર થવું પડે છે. ફર્સ્ટ છે પ્રિલિમિનરી એક્ઝામ, સેકન્ડ છે મેન્સ એક્ઝામ અને થર્ડ છે ઇન્ટરવ્યુ રાઉન્ડ. એવામાં આપણે જીપીએસસી પ્રિલિમિનરી એક્ઝામ વિશે ઓલરેડી વાત કરી લીધી છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો કમેન્ટ બોક્સમાં તમને તે વિડીયોની લિંક મળી જશે. તો આજે આપણે આ વિડીયોમાં જીપીએસસીની મુખ્ય પરીક્ષા અર્થાત જીપીએસસી મેન્સ એક્ઝામ વિશે વાત કરીશું અને તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, જેમ તમે જીપીએસસી પ્રિલિમ્સ ક્લિયર કરી લો છો તો તમે જીપીએસસી મેન્સ આપવા માટે પાત્ર બની જાઓ છો. વાત કરીએ મેન્સ એક્ઝામની, તો મિત્રો મેન્સ એક્ઝામમાં ટોટલ 6 પેપર હોય છે. ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ અને 3 પેપર એ સામાન્ય અભ્યાસના હોય છે. આ 6 પેપર સબ્જેક્ટિવ ટાઈપ હોય છે, અર્થાત વર્ણાત્મક, જેમાં તમારે બધું લખવાનું હોય છે. આ દરેક પેપરના 150 ગુણ રહેશે અને આ મેઇન્સ એક્ઝામ તમારી ટોટલ 900 માર્ક્સની હોય છે. આ મેઇન્સ એક્ઝામ પણ તમે પ્રિલિમ્સની જેમ ગુજરાતી તેમજ ઇંગ્લિશમાં આપી શકો છો. ખાસ કરીને હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સ કે જેઓ જીપીએસસીની તૈયારી કરવા માંગતા હોય, તો મિત્રો તમે મેઇન્સ એક્ઝામના બધા જ પેપર ઇંગ્લિશ લેંગ્વેજમાં આપી શકો છો, પણ ગુજરાતી વિષયનું પેપર એ તમારે ગુજરાતી ભાષામાં જ આપવાનું રહેશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો, જો આ મેઇન્સ એક્ઝામ તમે ક્વોલિફાય કરી લેવ છો તો આગળ તમને પર્સનાલિટી ટેસ્ટ અર્થાત ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ ઇન્ટરવ્યુના 100 માર્ક્સ રહેશે. હવે મેઇન્સ એક્ઝામના 900 માર્ક્સ અને ઇન્ટરવ્યુના 100 માર્ક્સ એમ પૂરા 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ લિસ્ટ બનશે અને તમે મેળવેલ ગુણને આધારે તમને જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીની પોસ્ટ આપવામાં આવશે. વાત કરીએ મેઇન્સ એક્ઝામના પેપરોની, તો મેઇન્સ એક્ઝામનું પહેલું પેપર ગુજરાતીનું હશે, જેમાં તમને ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત પ્રશ્નો પૂછાશે. મેઇન્સ એક્ઝામના બીજા પેપર ઇંગ્લિશમાં તમને અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ સંબંધિત પ્રશ્નો આવશે. મેઇન્સ એક્ઝામના ત્રીજા પેપરમાં તમને નિબંધ લેખન આવશે, જેમાં કરંટ અફેર્સને લગતી બાબતો, સામાજિક ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ, ચિંતાત્મક મુદ્દાઓ, પર્યાવરણીય બાબતો જેવા મુદ્દાઓ પર નિબંધ લેખન કરવાનું રહેશે. આ નિબંધ લેખનના પેપરમાં તમને કુલ 3 વિભાગ હોય છે. પ્રત્યેક વિભાગમાંથી એક, એમ ટોટલ 3 નિબંધ લખવાના રહેશે. દરેક નિબંધ 800 શબ્દોની શબ્દ મર્યાદામાં જ લખવાનું રહેશે. વાત કરીએ સામાન્ય અભ્યાસના 3 પેપરોની, તો સામાન્ય અભ્યાસ 1માં તમને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વિષયમાંથી પ્રશ્નો આવશે. સામાન્ય અભ્યાસ 2માં તમને ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, લોક પ્રશાસન અને શાસન, લોકસેવામાં નીતિશાસ્ત્ર વિષયમાંથી પ્રશ્નો આવશે. જ્યારે સામાન્ય અભ્યાસ 3માં તમને વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્ર અને આયોજન અને કરંટ અફેર્સ સંબંધિત પ્રશ્નો આવશે. હવે મિત્રો, જો તમે દરેક પેપર વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હો, અર્થાત ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણમાં શું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામરમાં કયા કયા મુદ્દાઓની તૈયારી કરવી, જેવા તમામ પેપરો વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હો, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જીપીએસસીના સિલેબસની લિંક આપી છે. ત્યાંથી તમે આ સિલેબસની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. છેલ્લે એક મહત્ત્વની વાત, કે જો તમે ખરેખર જીપીએસસી ક્લિયર કરવા માંગતા હો તો તૈયારીની શરૂઆત અત્યારથી જ કરી દો. આ જ સમય છે કંઈ કરી બતાવવાનો, આ જ સમય છે જિંદગીને સાચી દિશા આપવાનો. બસ તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને દિલથી સેવેલું હોવું જોઈએ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું યુપીએસસી જીપીએસસીથી રિલેટેડ નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.